ભરતરી માથા મીંડો પસાડવા, પિંગળા હું તારા વગર નહીં રહી શકું, પિંગળા હું તારા વગર નહીં રહી શકું. અને ગુરુ મહારાજ ને ખબર પડી, ગુરુ મહારાજ આવ્યા, ગુરુ મહારાજ ના પગમાં પડીને ભરતરી કરકરે છે, બાપુ બાપુ આને કઈક કરો, બાપુ આને હજીવન કરો, બાપુ આને હજીવન કરો. ગુરુ મહારાજ કે આ તમે જ ઉભું કર્યું છે ને, હવે તમે મને કયો છો ઉભો કરો આને, આ કરવાની જરૂર શું હતી? એ કે બાબુ તમારા પગ પકડું, મારી ભૂલ થઈ જાય, મારું આમ થઈ ગયું, મારું આમ થઈ ગયું. એ કે ભાઈ મરેલા જીવતા થાય તો માણાની આ લાઈનો લાગે, મારી એવી થોડી તાકાત હોય કે મરેલા હું જીવતા કરી શકું. એમ કરતા કરતા શમશાન યાત્રા તૈયાર થઈ અને માણસો બધા શમશાને જવા માંડ્યા. શમશાન યાત્રા હાલીને બાપુ ભરથરી વાંય ગાંડો પાગલ થઈ ગયો. ગુરુ મહારાજ ની આંખમાં આહુડા મીડ્યા પડવા કે હવે આ ભરથરી ને મારે કેમ કાબુ કરવો. કે પાગલ થઈ જાહે ને તો આખો 92 લાખ માળવો નોથારો થઈ જાહે, કે આ 92 લાખ માળવાને કોણ હાચવશે. એમ કરતા કરતા શમશાનમાં ગયા, ઈ લાકડા ગોઠવા ને પિંગળાને માથે ગોઠવી અને બાપુ ભરથરી ગાંડો તૂર થયો. અને એમાં કુદરતને વાત રાખવીને એક ગુંદકાનો આત્મો આમ જાતો હતો અને સદગુરુ મહારાજ એના ભજનના બળથી આમ જોઈ ગયા. કે આત્મો હારો નથી, પણ આ ભરથરીને કાબુ કરવા માટે જો આ પિંગળામાં નાખું, પિંગળા બેઠી થાય ને તો ભરથરી બાપુ ઠેકાણે આવી જાય. એ ગુંદકાનો આત્મો બાપુ પકડી અને પિંગળાના ખોળિયામાં નાખ્યો અને પિંગળા બેઠી થઈ ભરથરી ભાનમાં આવી ગયો, પણ અસલ પિંગળા બાપુ મરી જઈ હતી. એ પછી ઘોડેસવારનો ને અશ્વપાલનો ને એ બધો ઇતિહાસ ને પછીનો છે. બાકી 92 લાખ માળવાનું બહેરું બાપુ એવું ન હોય જેવું તેવું. કહેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને એને છુપાવ્યું છે કઈ. આ રામાયણ છે, રામાયણ તમે જો ઘણા બધા એમ કે લંકા હનુમાનજી હળગાવી, હું એમ કહું હનુમાનજી હળગાવી જ નથી લ્યો. બોલો, લંકા વાળા એ જ હળગાવી છે, હનુમાનજી હળગાવી? દિવાળી કોને મૂકી હતી? ઓલો બચવા હાટું માણા ભાગા ભાગ આપણને કોઈ હળગાવે, ભાગા ભાગ ન કર્યું. ગોદડા એમને જ વીટાડ્યા હતા, તેલ એમને રેડ્યું હતું, દિવાળી એમને મૂકી દીધી. હનુમાનજી તો બચવા આટું ભાગ્યા, હવે ગોદડા હળગતા વેરાણા અને લંકા હળગી, એમાં હનુમાન નો વાંક શું? હનુમાનજી લંકા હળગાવી, હનુમાનજી હળગાવી જ નથી. અને આખી દુનિયાને ખબર છે પાકું કોઈ કરતું જ નથી. બીજી વાત તમને કરું કે સીતાજી જનક મહારાજ ની દીકરી મિથિલા નરેશ, હવે શિવ ધનુષ નો ઘોડો ઘોડો કરીને ફરતા હતા. અને પછી જનક મહારાજ જોઈ ગયા કે હવે આ શિવ ધનુષ ને મારી દીકરી જો ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિઓ હટું શું? આના માટે મૂર્તિઓ મારે કેવો ગોતવું? એટલે પછી સ્વયંવર રચવાનું નક્કી કર્યું કે આ ધનુષ ને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે. હવે ઈ સ્વયંવર રચ્યો ને એમાં કે રાવણ હતો એવું કહે છે, હાજુ ખોટું મારો રામ જાણે. ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલું નહોતું. હવે એનેથી ચોખા જેટલું ધનુષ નું આવેલું વન માંથી સીતાજી ને આખે આખા ઉપાડી ગયો. આનું શું કારણ? આખે આખા સીતાજી ઉપડે, સીતાજી ઘોડો ઘોડો કરીને ફરતા હતા, એવડું એ ધનુષ રાવણ હલાવી ન હોય. અને વન માંથી જેથી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને સીતાજી આખે આખા ઉપાડી ગયો. આપણને માયનામાં આવે? પણ આમાં એક વાત પડી છે, ભોળાનાથ અને પાર્વતી બે જયારે હિમાલય ઉપર હતા ને, ત્યારે પાર્વતીમાં વિષ્ણુ ભગવાન અહીંયા બેહવા માટે ગયા અને વિષ્ણુ ભગવાને મકાન બનાવ્યું હતું. એટલે લક્ષ્મીજી બધું બતાવવા માંડ્યા કે જો આ મેં મકાન બનાવ્યું, અહીંયા અમારે જમવાનું ના, અહીંયા અમારે રહેવાનું ના, હુવાનું ના, રસોડું ના, ફલાણું ના, ફલાણું બૈરાનો સ્વભાવ હોય, ઘરમાં કંઈક વસ્તુ લાવે આજુબાજુ બૈરા ભેગા થઈને બધું દેખાડે. એટલે પાર્વતીને કહે છે કે મેં આ બધું બનાવ્યું અને તમારે દીકરા મોટા થયા, એ કે મકાન બકાન કંઈ કરવા નથી? એ કે આ તો અમને હાય ફરું જ નહીં અત્યારે. પાર્વતી ઘરે આવીને ભોળાનાથ ને કહે છે કે પ્રભુ મકાન આપણે નથી કરવું, આ છોકરા મોટા થઈ ગયા. ભોળાનાથ વિચાર કરે, ખરું મકાન નું અત્યાર સુધી કોઈ ધ્યાન મગજમાં આવ્યું જ નહોતું, અત્યારે ક્યાં જાય? એટલે કે વિષ્ણુ ભગવાન ને બે હવા ગઈ હતી ને એમને કે સુંદર મજાનું મકાન બનાવ્યું, કે આપણે નથી બનાવું? એટલે કે એ વાત સાચી તમારી, પણ કે આપણી પાસે પૈસા નથી, હું તમને ભભૂતિ આપું, ભભૂતિ લઈને જાઓ વિષ્ણુ ભગવાન ભાઈ, એના બરોબર હોનું લઈ આવ્યો અને હોનું વેચીને આપણે મકાન કરીએ, કારણ કે આપણી પાસે પૈસા છે નહીં. ભોળાનાથ ને ખીસું જ નહોતું, પૈસા જાય રાખવા જ.
એટલે ભભૂતિ આપી ને, એટલે પાર્વતી કહે છે કે આટલી ભભૂતિમાં કેટલું હોનું આવશે, કે પણ લઈ તો જાઓ, એટલું તો લઈ આવો, પછી કંઈક આગળ જોઈશું. એ ભભૂતિ લઈ અને પાર્વતીમાં ગયા છે, અહીંયા જઈ અને પછી કીધું કે આના બરોબર અમને હોનું આપો. હવે સાબડા મૂક્યો, ભોળાનાથની ભભૂતિ ઊંચી થાય, બાપુ હોનાના ઢગલા મીડ્યા કરવા, ગાડા ભરી ભરીને હોનું મીડ્યું જવાનું, સાબડું ઊંચું ન થાય. હવે અહીંયા ઢગલે ઢગલા થયા હોનાના, પછી એ કહેવા એટલું બધું હોનું જતા ઈંટું પાણાનું શું માથાકૂટ કર્યું, હોનાનું જ બનાવાય નહીં, એ હોનાનું મકાન બનાવ્યું. અને વાસ્તુ પૂજન કરવા માટે તેથી સારામાં સારો અને વિદ્વાનમાં વિદ્વાન બ્રાહ્મણ રાવણ, એ રાવણને બાપુ અહીંયા વાસ્તુ પૂજન કરવા માટે બોલાયો. એ વાસ્તુ પૂજન કર્યું ને, પછી ભોળાનાથને તો ખબર, એ તો બાપુ ત્રિલોકનો નાથ, એને ન ખબર હોય. એટલે પેલા પાર્વતી પાસે જાય, કે આ ભૂદેવને શું આપશું આપણે દક્ષિણામાં, એ કે એને રાજી કરી દઉં, જે માગે આપી દે. એ કે જો જે માગશે આપી દે, પછી મારી માએ લોહી ન પીતા. કારણ કે હવે આપણું એક આપણે એક પ્લાસ્ટર કર્યું હોય તો બૈરું રાજીનું રેડ થઈ જાય, બદલે આખું હોનાનું મકાન હોય બૈરું રાજી કેટલું હોય. એ કે એને જે જોઈએ આપી દો, પણ એનું મન છે જે નહોતું ભાઈ. એ કે વાંધો નહીં. અહીંયા ગયા, રાવણને કીધું ભૂદેવ બોલો હું આપું, કે જે આપવું એ આપો ને. કે ના તમે માગો એ આજ આપવું છે. એ કે આવું મારે એક મકાન જોયું છે ભોળાનાથ, કે તથાસ્તુ. પાર્વતી પાસે આવ્યા, એ કે હાલો, કે ચિંપા, કે મહણિયામાં, એ કે કા, એ કે આ ભોળા મેં બામણને આપી દીધું દક્ષિણામાં. એ કે હું કામ આપ્યું, એ કે કકડાટ ન કરશો, તમને પેલા પૂછીને ગયો તો કે માગે આપી દઈશ. અને પછી બાપુ પાર્વતી ગયા અહીંયા રાવણની પાસે, અને રાવણ પાસે જઈને બાપુ પાર્વતી કહે છે, ભૂદેવ ભૂદેવ માંડ માંડ મકાન બનાવ્યું, તમે લઈ લીધું ને, લઈ લ્યો, પણ આ મકાન ને જો એક દી ફડકે ન બાળું તો હું શક્તિ નહીં લખવું, યા લખી લેજો. આ સીતાજીને બાપુ અહીંયા જવાનું જ હતું, નકર સીતાજીની બાપુ એની સામે દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ બાપુ આ ધરતી ઉપર ન પડે, રાખ ઉડી જાય. ઈ દીકરી હતી સીતાજીને, તમે શું માનો છો, એની તાકાત જ નથી કે રાવણ એની સામે દ્રષ્ટિ કરે. અને રાવણે બાપુ સીતાજીને ઉપાડ્યા ને તારે માં કહીને ઉપાડ્યા છે, કે માં તું આવ્યો ને તો મારો બાપ આવે, અને એ મને મારે ને તો મને મુક્તિ મળે, અને અહીંયા આવે ને તો મારી લંકા પવિત્ર થાય. બાપુ રાવણ જેવો તેવો નહોતો. રાવણ ચાર વેદ જેના મોટે હોય, નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય, પવન પાણી ભરે, વા વાસીધુ કરે, ગણે ગાયું ચારે, રવિ રસોઈ બનાવે, શિવ જેનો ભંડારી હોય, યમના દૂત બાપુ એને રજા લેવા આવવું પડે, કે અમે એનો જીવ લેવા જઈએ. એ અને આ ધરતી ઉપર 14 ચોકડીનું રાજ કર્યું રાવણે. સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળિયુગ, ચાર યુગની એક ચોકડી થાય, 14 ચોકુ ને 56 યુગ સુધી આ ધરતી ઉપર રાવણ રહ્યો છે એવું કહે છે સંતો. કેટલું એનું તપોબળ છે, કેટલો વિદ્વાન છે. અને રામને બાપુ ઠેઠ ત્યાં સુધી થકો થયો તો બાપુ એનું ભજન તો કઈ કહેશે ને. પણ આપણને છે ને કઈ આમાં સમજાતું જ નથી. આપણે મને તો એમ થાય કે ચારે બાજુ કથાયું વંચાય છે, ધૂનું બોલાય છે, ભજન થાય છે, માતાજીના માંડવા થાય ને, હવન થાય ને, પ્રતિષ્ઠાયું થાય ને, મંદિર થાય, તો બગાડ કા નથી ઉભો રહેતો? વિચારવા જેવું તો છે ભલામણા, કઈ આપણા ગઢ આવું કઈ કરી જ નહોતા હાકતા. તો આ ચોરી ને લોટપાટ ને મારી નાખવાને તોડી નાખવાને અત્યાચાર ને ગમે ની દીકરી ઉપાડી જવી, આ બધું તમે જોવો તો ખરા કેટલું બધું અંધારું વહેલું જાય. તો આ કથાયું વંચાય છે ખોટું છે, એ કેમ કેવું ખોટું છે? હવે આમાં માણસના જીવનમાં જો ઉતરે નહીં આ વાત, તો આ કથામાં ફાયદો કોને? મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, સાજિંદાને, અમારા જેવા કલાકારને, રસોઈઓ હોય એને, બાકી કોને ફાયદો? હવે તો આ 2-5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા આમાં નાખવા, તેના કરતા પાતરા ગાયું ખડમાં દઈ દીધા હોય તો. ગામો ગામ કથાયું વંચાય, ગામો ગામ. અમારે તો રોજ ફોન આવે કે અમારે પ્રોગ્રામ રાખો, અમારે રાખો. અમે પછી કહી દે કે આટલા થાય છે, કથાયું કરો જે કરો. એ અરે બધું ડીંગો ડીંગ હાલે ભલામણ. મને એમ થાય કે આ ખોટું છે એવું નથી કહેતો, પણ બગાડ અટકવો જોવે બાપુ, જો આ સત્ય હોય. અને કા ઓલા કહે ને કે કાં તો ઓલામાં ફેર ને કાં તો ઓલામાં ફેર, આ સત્ય હોય તો આ બાપુ દુનિયામાં કંઈક, હું એમ કહું છું કે 5,000-50,000 માણા ભેગું થાય, એમાં 10 તો સુધરવા જોવે કે નહીં. અમે એક જગ્યા આમ ગુજરાતમાં કે ક્યાં ગયા હતા, ગામનું નામ ભૂલાઈ ગયું, કથા એટલે અમે જોયું કે કથા છે એમ, ગાડી આંકતો એ વખતે
એટલે અમારે થોડોક ટાઈમ હતો, કીધું હાલો ને આપણે કથામાં જઈને બેહી. હવે એમ અહીંયા બેઠા ને કથા ચાલુ હતી ને એમાં બે જણા બાજ્યા બોલો. હવે કથા ચાલુ હોય એ વખતે જો બાજે માણા તો એમાં બહાર તો કઈ મગજમાં ઉતરે જ છીનું. એમાં એકને દવાખાને લઈ જવો પડે. બોલો હવે આમાં પતિ જો હોય તો કથાના માંડવાનું શું થાય ને ઓલા વખતાનું સાજીદારનું શું થાય? અરે બાપુ કઈ ઊંધું રંધાય છે મને એવું લાગે. સાચું ખોટું તો મારો નામ જાણે, ખોટું છે એવું આપણે નથી કહેતા. રામ કથા ખોટી નથી, ભાગવત કથા ખોટી નથી, પણ આ અટકતું નથી એટલે મને એમ થાય કે આનો કંઈક પાવર ઘટી ગયો ગમે એ થયું. બાકી તો રામાયણ છે તો રામાયણ છે ભલા મને. એક હું તો એમ કહું છું ઘરમાં એક રામાયણ નાનું મોટું પુસ્તક હોય ને જિંદગીમાં કોઈ દી બાપુ મોળો પ્રસંગ નો આવે ખરી. રામાયણ એવો ગ્રંથ છે ભલા.